राजकोट शहेरमां गेरकायदे बांधकामोनो राफडो फाटवाना अनेक अहेवालो बाद महानगरपालिका एक्शन मोडमां आव्युं छे। शहेरना पंचनाथ विस्तारमां गेरकायदे करायेला बांधकामने 3 नोटिस आप्या छतां बांधकाम नहीं अटकाव्या बाद मनपानी टाउन प्लानिंग शाखाए आ बांधकाम तोड़ी पाडवानी कामगीरी हाथ धरी हती। राजकोट महानगरपालिकानो बुलडोजर धधड्यो छे। राजकोट शहेरमां अनेक विविध जग्याओ उपर गेरकायदेसर बांधकामो ધમધમી રહ્યા હોય તેવા અહેવાલો અનેકવાર સામે આવી ચૂક્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ કહી શકાય કે હાલ આ પ્રકારના જે ગેરકાયદેસર બાંધકામો છે તેની ઉપર લાલ આંખ કરી છે। શહેરના પંચનાથ વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચણતર કામ કરવામાં આવ્યું હતું, તે ચણતર કામને અવારનવાર નોટિસો ફટકાર્યા બાદ પણ જે બાંધકામ છે તે અટકાવવામાં ન આવતા અંતે જે ઉપરના 2 માળ કોમર્શિયલ કોમ્પ્લેક્સના ગેરકાયદેસર હતા તેને તોડી પાડવાનું કાર્ય હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ 3 વાર નોટિસ ફટકારવામાં આવી હતી, જે ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું તે મહાનગરપાલિકાના ધ્યાનમાં આવતા આખરે 3 જેટલી વાર આ જે બાંધકામ રોકી દેવા માટે અને તેને સંપૂર્ણ રીતે દૂર કરી દેવા માટેની નોટિસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ફટકારવામાં આવી હતી, પરંતુ આ નોટિસના જવાબમાં કોઈ પણ કાર્યવાહી જે બાંધકામ કરનાર છે તેણે ન કરતા અંતે મહાનગરપાલિકા દ્વારા આ જે ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। શહેરના પંચનાથ વિસ્તારમાં શેરી નંબર 6 પાસે આ જે બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું અને આ બાંધકામ ઉપર હાલ બુલડોઝર ફેરવવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાના અધિકારી આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। સર, શું કહેશો, આ જે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે? આને કે સ્થળ તપાસ કરતા આશરે 1.5 મહિના પહેલાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ થઈ ગયેલું હતું, એટલે આપણે તેને પ્રથમ નોટિસ આપીથી રજૂઆત કરવાની, તેમ છતાં સ્ટેપ બાય સ્ટેપ એને કોઈ જાતની રજૂઆત નથી આવી। આપણે એને કોર્પોરેશનના નિયમ મુજબની ટીપી શાખાની 3 નોટિસો આપી અને છેલ્લે એને જાતે દૂર કરવાની નોટિસ પણ આપેલી, તેમ છતાં તેને કોઈ પણ જાતનું હાથે કામગીરી કરી નથી। એને છેલ્લે લાસ્ટ અઠવાડિયાથી અમે રેગ્યુલર કહેતા આવ્યા હતા, તમે હાથે તમે દૂર કરી નાખો, તેમ છતાં આજ રોજ સુધી કોઈ કામગીરી નથી કરી। એટલે અમારે ઉપરથી હુકમ ટીપી શાખાના નિયમ મુજબ આવતા અમારે આજ રોજ તારીખે આ ડિમોલિશન કરવાની ફરજ પડે છે। સર, આ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવી રહ્યું હતું, કેટલા સમય પહેલા રાજકોટ મહાનગરપાલિકાને જાણ થઈ હતી, ત્યારબાદ મહાનગરપાલિકાએ તબક્કાવાર કુલ કેટલી નોટિસો ફટકારી હતી? જાન્યુઆરી સ્ટાર્ટિંગ મહિનામાં જ અમે પહેલી નોટિસ આપેલી હતી, પછીના સ્ટેપ બાય સ્ટેપ બીજી નોટિસ અને છેલ્લે ફાઇનલ નોટિસ કરીને હુકમ લીધેલ છે ડિમોલિશન કરવાનો। અરજદારજીને પૂરી તક આપેલી હતી કે તમે તમે તમારી હાથે કરી નાખો દૂર ગેરકાયદેસર અથવા કોઈ જાતના ડોક્યુમેન્ટ કે વિગતો રજૂ કરશો, પણ તેમને કોઈ જાતનું પ્રત્યુત્તર આપેલ નથી। એટલે આજ રોજ તારીખે 10 તારીખે અમારે ડિમોલિશન દૂર કરવાનો ઓર્ડર લીધેલ છે, જે રીતે અમે અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ કરે છે। જ્યારે કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવાનું હોય ત્યારે શું પ્રક્રિયાઓ આખી ફોલો કરવાની છે અને આ જે બાંધકામ છે એમાં કઈ કઈ પ્રક્રિયાઓને ફોલો કરવામાં આવે છે? તેમને ટીપી શાખાના નિયમ મુજબ પહેલાં તો પ્લાન ઇન્વર્ટ કરાવીને મંજૂર કરવાની હોય છે, જેમાં તે લોકોએ કોઈ જાતની પ્રોસિજર કરેલા નથી, એટલા માટે અમારા હુકમ લઈને આ પ્રોસિજર ડિમોલેશનની કરવી પડે છે। અંતિમ સર સવાલ આપને પૂછવા માંગીશ કે શહેરમાં અનેક જગ્યાએ આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ હાથ ધરી દેવામાં આવ્યા છે, તે પ્રકારના અહેવાલ અનેક વાર સામે આવ્યા છે, હવે આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા ખાસ ટાઉન પ્લાનિંગ શાખા કઈ રીતે આ જે બાંધકામો છે તેની ઉપર દોષ બોલાવશે? અમારે આ બાબતે એક્શન પ્લાન તૈયાર કરેલો છે, જે રીતે ગેરકાયદેસર બાંધકામ થયેલા છે સમયાંતરે તારીખ વાઇઝ અમે તેનું લિસ્ટ તૈયાર કરેલું છે અને તે પ્રમાણે અમે તે તારીખો વાઇઝ તેનું ડિમોલિશન કરીશું। બિલકુલ, આ હતા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે તેની ઉપર ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકા દોષ બોલાવનારી છે। આ પ્રકારના ગેરકાયદેસર જે બાંધકામો છે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય અને તેના જ ભાગરૂપે આજે રાજકોટ શહેરના પંચનાથ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।